नवसारी जिला पंचायत अने खेरगाम तालुका पंचायत नी सामी चूंटणी ए जाने कोंग्रेस ने असंतोष नु ग्रहण लाग्यु होय ते रीते पक्ष ना कार्यकरो राजीनामु आपी रह्या छे। खेरगाम तालुकाना पंचायतना वोर्ड नंबर 1 ना कोंग्रेसना सभ्य जिग्नेश पटेले पक्षमां कराती अवगणनाना मुद्दे तेमणे पक्षमांथी राजीनामु आपी दीधुं हतुं। કોંગ્રેસના સભ્ય જિગ્નેશ પટેલે રાજીનામા પત્રમાં પણ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પણ પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે અને તેમણે કોઈ મીટિંગમાં કે કાર્યક્રમોમાં પણ બોલાવવામાં આવતા નથી। તેમણે કોંગ્રેસ અને પોતાના પદ પરથી રાજીનામું આપતા પત્ર કોંગ્રેસના મોવડી મંડળ અને તાલુકા વિકાસ અધિકારીઓને મોકલી આપ્યો હતો। જી, તમારું નામ? મારું નામ જિગ્નેશભાઈ ધીરભાઈ પટેલ। જિગ્નેશભાઈ, આજે જે રાજીનામું આપવાનું શું કારણ? આજે જે રાજીનામું આપ્યું છે એમાં તાલુકા પંચાયત સભ્ય છું, વાડેક પરથી ચૂંટાયેલો। હવે એમાં વિકાસના કામમાંની વાત કરીએ તો વિકાસના કામમાં અત્યાર સુધી મારી સાથે અવગણના કરવામાં આવી છે કે વિકાસના કામમાં પણ સાથે રાખી જે કંઈ કામ આપવા જોઈએ એ આજ સુધી આપ્યા નથી, અને જે પણ કંઈ કામ અમારી પાસે લેટર પેપર લખીને માંગવામાં આવ્યું એને એવા લેટર પેપરને પણ ફાડીને ફેંકી દેવામાં આવેલા છે। અને હવે પછી તાલુકા આવા અપમાનજનક અને ટિપ્પણીથી હવે હું રાજીનામું આપું છું તાલુકા પંચાયત સભ્યપદ પરથી, અને હવે પછી હું કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપું છું। અને બીટીએસ સંગઠન કે જેમાં હું 1.5 વર્ષથી હું કાર્યરત હતો એક આદિવાસી તરીકે, અને બીટીએસ સંગઠન દ્વારા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના જે દબાયેલા પ્રશ્નો હોય એના માટે બીટીએસ સંગઠન લડતું છે અને લડે છે અને એમની વાચાને પ્રશ્નોને વાચા અપાવે છે અને ન્યાય અપાવે છે। એવા સંગઠનમાં હું કામ કરતો હોવાથી મારી સાથે અવગણના પણ કરવામાં આવી છે, અને હવે પછી હું બીટીએસ સંગઠનનો કાર્યકર તરીકે હું કામ કરું છું, અને હવે પછી જે બીટીપી પાર્ટી તરીકે પણ હું કામ કરીશ અને બીટીપી પાર્ટીમાં જોડાઈશ આવનારા સમયમાં।